કે માનવની અંદર જે ચેતાતંત્ર જે છે એ ચેતાતંત્રની અંદર કયા કયા ભાગો જે છે, કયા કયા ઘટકો છે, કયા કયા ઘટકોના સંકલનથી આ કાર્ય થાય છે તે અંગેનો અભ્યાસ જે છે એ આપણે એપિસોડ 2માં કરવાનો છે. એટલે વિદ્યાર્થી મિત્રો, આપ સૌ નિહાળીએ એપિસોડ 2. આપ જોઈ શકો છો, આપને એક નમ્ર વિનંતી છે કે જ્યારે આ એપિસોડનું પ્રસારણ થઈ રહેલ છે તો તેમાં સમાવિષ્ટ મુદ્દા જે છે આપ આપની નોંધપોથીમાં ઉતારશો. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ કે માનવીમાં ચેતાતંત્ર. આપ જોઈ શકો છો કે માનવમાં ચેતાતંત્ર જે છે એના વિશે આપણે અહીં જોવાનું છે. આપ જોઈ શકો છો કે મનુષ્યનું ચેતાતંત્ર અહીં બતાવેલું છે. માનવ અને મનુષ્ય બંને એક જ છે. એનું ચેતાતંત્ર જે છે એ આ રીતે કે 2 ભાગમાં વિભાજિત હોય છે. એક ભાગ જે છે એ મધ્યસ્થ ચેતાતંત્ર અને બીજો ભાગ જે છે પરિઘવર્તી ચેતાતંત્ર. મધ્યસ્થ ભાગને જે કહેવામાં આવે છે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ એટલે કે CNS, અને જ્યારે બીજો ભાગ જે છે એને પરિઘવર્તી ચેતાતંત્ર એટલે પેરિફેરલ નર્વસ સિસ્ટમ. એટલે આ બંને જે કહેવામાં આવે છે તો ચેતાતંત્રના 2 ભાગો છે. આ જે 2 ભાગો જે છે એના અંદર કયા કયા અંગો જોવા મળે છે તો આપણે જોઈએ તો મધ્યસ્થ ચેતાતંત્ર જે છે એની અંદર મગજ જોવા મળે છે અને કરોડરજ્જુ જોવા મળે છે. જ્યારે પરિઘવર્તી જે ચેતાતંત્ર જે છે એ પરિઘવર્તી ચેતાતંત્રની અંદર મસ્તિષ્ક ચેતા અને કરોડરજ્જુ ચેતા જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, અહીં આ આકૃતિની અંદર આપ જોઈ શકો છો કે મનુષ્યનું જે ચેતાતંત્ર અહીં સંપૂર્ણ રીતે દર્શાવેલું છે અને ચેતાતંત્રની અંદર જે છે પરિઘવર્તી ચેતાઓની બધી ચેતાઓ સાથે સાથે મગજ અને કરોડરજ્જુ અહીં દર્શાવેલ છે. તો વિદ્યાર્થી મિત્રો, પરીક્ષામાં પૂછાય તો આપણે લખી શકીએ છીએ કે મનુષ્યના ચેતાતંત્રના આ રીતે 2 ભાગ પડે છે, મધ્યસ્થ ચેતાતંત્ર અને પરિઘવર્તી ચેતાતંત્ર. મધ્યસ્થ ચેતાતંત્રની અંદર સમાવિષ્ટ અંગો કયા કયા છે તો મગજ અને કરોડરજ્જુ છે. જ્યારે પરિઘવર્તી જે ચેતાતંત્ર છે એની અંદર સમાવિષ્ટ અંગ જે છે અંગો કયા કયા તો ચેતા એટલે મસ્તિષ્ક ચેતા અને કરોડરજ્જુ ચેતાઓ જે છે આ બધું ભેગા મળીને મનુષ્યના ચેતાતંત્રનું નિર્માણ કરતા હોય છે. હવે આપણે વાત કરીએ તો સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ. સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ એટલે મધ્યસ્થ ચેતાતંત્ર. આપ આ આકૃતિમાં જોઈ શકો છો કે આખો ત્યાં એ આકૃતિમાં દર્શાવેલ છે કે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ, જેને આપણે મધ્યસ્થ ચેતાતંત્ર તરીકે ઓળખવામાં આવે છે. આપણે હમણાં જ જોયું કે મધ્યસ્થ ચેતાતંત્રમાં કયા કયા અંગો જોવા મળે છે. તો પ્રથમ જે કહેવામાં આવે છે મગજ, એક આ ભાગમાં મગજ છે, અને પછી જે કહેવામાં આવે છે કરોડરજ્જુ, એનું જે કહેવામાં આવે છે મધ્યસ્થ ચેતાતંત્ર બનેલું હોય છે. તે શું કરે છે તો તે માહિતી પર ક્રિયાઓનું કેન્દ્ર છે. જે વિવિધ પ્રકારની જે માહિતી આવતી હોય છે એ માહિતી ઉપર કેવા પ્રકારનું કાર્ય કરવાનું છે એનું મેઇન જે કહેવામાં આવે છે સેન્ટર કેન્દ્ર છે. એટલે એને આપણે એટલા માટે જ એને મધ્યસ્થ ચેતાતંત્ર તરીકે ઓળખવામાં આવે છે. સાથે સાથે આ માહિતીઓ ઉપર જે કહેવામાં આવે છે નિયંત્રણનું પણ કાર્ય કોણ કરે છે તો મધ્યસ્થ ચેતાતંત્ર કરતું હોય છે. હવે જો વાત કરીએ તો પરિઘવર્તી ચેતાતંત્ર. પરિઘવર્તી ચેતાતંત્ર જે છે આપણે હમણાં જ દર્શાવ્યું તો એની અંદર જે કહેવામાં આવે છે મસ્તિષ્ક ચેતાઓ અને ચાલક બધી ચેતાઓ જે છે એ બધી ચેતાઓના સમન્વયથી એ જોવા મળે છે. અહીં એ તેઓનું કાર્ય શું છે તો ઉર્મિ વેગોનું વહન જે કહેવામાં આવે છે અંગોથી મગજ સુધી, અને મગજથી જે કહેવામાં આવે છે વિવિધ અંગો સુધી એ વહન કરવાનું કાર્ય કોણ કરે છે તો આ પરિઘવર્તી ચેતાતંત્રમાં આવેલી વિવિધ પ્રકારની ચેતાઓ જે છે એ આ રીતે જે વિવિધ પ્રકારના ઉર્મિ વેગોનું વહન કરે છે. એટલે આમ પરિઘવર્તી ચેતાઓની અંદર શેનો સમાવેશ થાય છે તો મસ્તિષ્ક ચેતા એટલે મગજની જે બધી ચેતાઓ છે સાથે સાથે કરોડરજ્જુની જે ફરતે આવેલી ચેતાઓ જે છે એનો સમાવેશ જે છે એ આમ કરવામાં આવતો હોય છે. એટલે ઉર્મિ વેગોનું વહન અંગથી મગજ સુધી અને મગજ સુધીનું વહનનું કાર્ય આ ચેતા કરતી હોય છે. હવે જે વાત આવે છે મધ્યસ્થ ચેતાતંત્ર.
મધ્યસ્થ ચેતાતંત્રમાં શું શું જોવા મળે છે? તો હમણાં જ આપણે જોયું કે મગજ અને કરોડરજ્જુ જે છે એ ત્યાં આપણને જોવા મળતું હોય છે. આ મગજ જે છે અને કરોડરજ્જુ એ મધ્યસ્થ ચેતાતંત્રની અંદર સમાવિષ્ટ બે અંગો હોય છે. જ્યારે મગજની વાત કરીએ તો દરેક જે આપ સૌ જાણો છો તેમ જે સજીવો માટે મનુષ્ય માટે જે સૌથી મહત્ત્વનું કોઈ અંગ હોય તો એ મગજ છે. અને આ મગજ બરાબર રીતે કાર્ય કરે તો જ આપણી બધી વિવિધ જૈવિક ક્રિયાઓ કરી શકતા હોઈએ છીએ. આમ મગજ જે છે એ સૌથી અગત્યનું અંગ છે. તેનું સંકલન અને સહનિયમન માટે જે ખૂબ જ અગત્યનું અંગ છે. આ મગજની વજનની વાત કરીએ તો મગજનું વજન સામાન્યતઃ લગભગ 1200 થી 400 ગ્રામ જેટલું જોવા મળે છે. અને તે કઈ જગ્યાએ જોવા મળે છે? તો તેને તે મસ્તિષ્ક પેટીમાં અસ્થિ કંકાલો વચ્ચે જોવા મળે છે. બરાબર. અને આ રીતે મસ્તિષ્ક પેટી જે આવેલી હોય છે એ મસ્તિષ્ક પેટીની અંદર અસ્થિ કંકાલ હોય છે. એ અસ્થિ કંકાલ વચ્ચે એ મગજ આવેલું હોય છે. આ મગજ જે છે એ ખૂબ જ કોમળ અંગ છે. અહીં જોઈ શકો છો આપ, અહીં આ બધા ગળીમય પ્રવર્ધયુક્ત રચનાઓ જોવા મળે છે. અને આ સમગ્ર જે રચના જે છે શેની રચના છે? તો એ મગજની રચના જોવા મળે છે. અહીં મગજની અંદર આપણે હમણાં જે અભ્યાસ કર્યો હતો તો મગજની અંદર જે કહેવામાં આવે છે લગભગ 100 અબજ ચેતાકોષો જોવા મળતા હોય છે. તેઓના સંકલન અને નિયમનનું કાર્ય મગજ થકી આપણને જોવા મળતું હોય છે. આ મગજ જે છે એના વિશે આપણે વિસ્તૃત જોઈએ તો આ મગજને આપણે 3 વિભાગની અંદર વિભાજિત કરવામાં આવે છે. આપ અહીં બાજુની આકૃતિમાં જોઈ શકો છો કે અહીં જે આ રીતે માનવીનું મગજ અહીં દર્શાવેલ છે, આ માનવીના મગજની અંદર જે જુદા જુદા ભાગો અહીં આપણે જોઈ શકો છો. એટલે આપ તેના પરથી સ્પષ્ટ કહી શકાય કે મગજના આપણે આ રીતે 3 ભાગ છે, અગ્રમગજ, મધ્યમગજ અને પશ્વમગજ. પરીક્ષામાં પૂછાય તો આપણે સરળતાથી કહી શકીએ કે મગજના આ રીતે 3 વિભાગમાં વિભાજિત કરવામાં આવે છે. એક જે ભાગ છે તે અગ્રમગજ છે, બીજો જે ભાગ છે તે મધ્યમગજ છે, અને ત્રીજો જે ભાગ જે છે એના આપણે શું કહીએ, પશ્વમગજ. એટલે આમ મગજ જે છે એ 3 વિભાગની અંદર વિભાજિત હોય છે. એટલે ફરીથી આપણે જોઈએ તો મગજ એ 3 વિભાગોમાં વિભાજિત છે. એક અગ્રમગજ, 2 મધ્યમગજ અને 3 જે છે પશ્વમગજ છે. હવે અગ્રમગજ વિશે જોઈએ તો અગ્રમગજને પાછા 3 વિભાગની અંદર વિભાજિત કરવામાં આવે છે. એટલે જે મગજ છે એના પાર્ટ અને પછી સબ પાર્ટ એમ અગ્રમગજને પછી આ રીતે 3 વિભાગમાં વિભાજિત કરવામાં આવે છે. એક ભાગ જે છે તે ઘ્રાણપિંડ છે, બીજો જે ભાગ જે છે તે બૃહદ મસ્તિષ્ક છે, અને ત્રીજો જે ભાગ છે તે આંતર મસ્તિષ્ક. એ આ રીતે ઘ્રાણપિંડ જે છે એટલે આ રીતે જે કહેવામાં આવે છે કે મગજ જે છે એ મગજને આ રીતે અગ્રમગજ એ 3 ભાગમાં વિભાજિત હોય છે. આ અગ્રમગજ જે છે એની અંદર ઘ્રાણપિંડ આવેલું હોય છે. ઘ્રાણપિંડની વાત કરીએ તો આપણને બધાને ખબર છે, હમણાં પણ આપણે અભ્યાસ કર્યો હતો પ્રથમ એપિસોડની અંદર, કે ઘ્રાણપિંડ જે છે એ સુવાસની સંવેદના ગ્રહણ કરે છે. કોઈ પણ ગંધ જે હોય છે, સુવાસ હોય છે, તો એની સંવેદના જે છે એ ગ્રહણ કરે છે. તેનો આકાર કેવો છે? તો તેનો આકાર જે છે એ મગદળ જેવો હોય છે. એટલે આ મગદળ આકારની ઘ્રાણપિંડ જોવા મળે છે. અને આ ઘ્રાણપિંડ જે છે એ મગજના અગ્રભાગે વક્ષ ભાગે જે કહેવામાં આવે છે એ એક જોડ આ ઘ્રાણપિંડ આવેલી હોય છે. અને એ જે એક જોડ ઘ્રાણપિંડ જે છે એ રીતે સંવેદનાનું ગ્રહણ કરવાનું કાર્ય કરતી હોય છે. ત્યારબાદ જે વાત જોઈએ તો બૃહદ મસ્તિષ્ક. એટલે તમે નામ પ્રમાણે જ કહી શકો કે બૃહદ એટલે મોટું, અને મસ્તિષ્ક જે છે મગજનું સૌથી મોટું જે પાર્ટ્સ જે છે, ભાગ જે છે, એને આપણે બૃહદ મસ્તિષ્ક તરીકે ઓળખવામાં આવે છે. આયામ બૃહદ મસ્તિષ્ક ફાટ સ્વરૂપે જોવા મળે છે. તે એક જોડ રૂપે હોય છે. કેલોસમ કાય પણ અંદર જોવા મળે છે. ત્યાં મજ્જિત ચેતાતંતુઓના પટ્ટાથી જોડાયેલું આ બૃહદ મસ્તિષ્ક હોય છે. અને આ જે બૃહદ મસ્તિષ્ક જે છે
એમ આ રીતે એના વિભાગો જોવા મળે છે, ગાયરી અને શ્લયલિકા. એટલે તમને એક પ્રશ્ન થવો જોઈએ કે ગાયરી અને શ્લયલિકા એટલે શું? તો હમણાં જ આપણે મગજની આકૃતિમાં આપણે નિહાળ્યું કે મગજની આકૃતિ જે છે એની અંદર ઘડીમય પ્રવર્ધો જોવા મળે છે. એટલે મગજમાં રહેલી ઘડીઓને આપણે ગાયરી કહીએ છીએ, અને જે ઘડીઓ આ રીતે પેરિફેરલ હોય, બહુ ઊંડે સુધી ન ગયેલી હોય, એને ગાયરી કહેવામાં આવે છે. અને જે આ રીતે ખૂબ જ ઊંડે સુધી જે ગયેલી ઘડીઓ હોય છે એને આપણે શ્લયલિકા તરીકે ઓળખવામાં આવે છે. હવે આગળ જોઈએ તો બૃહદ મસ્તિષ્કના ગોળાર્ધ જે છે, એટલે મેં હમણાં જ વાત કરી હતી કે બૃહદ મસ્તિષ્ક એના નામ પ્રમાણે જ એ બૃહદ સંરચના જોવા મળતી હોય છે, એને ફરીથી પાછા ચાર ખંડોમાં વિભાજિત કરવામાં આવતા હોય છે. આ ચાર ખંડો કયા કયા છે? તો અગ્રકપાલી ખંડ, બીજો જે ખંડ જે છે મધ્યકપાલી ખંડ, એટલે અગ્રકપાલી અગ્રભાગે છે, મધ્યકપાલી મધ્યમાં છે, પછી શંખક ખંડ આવે છે, અને પછી જે છે પશ્વકપાલી ખંડ આવતા હોય છે. પરીક્ષાની અંદર એક માર્ગનો પ્રશ્ન આપણે આવી શકે છે કે હવે તો હવે આપણી પરીક્ષાની પેપર સ્ટાઇલ પણ આ રીતે બદલાઈ ગયેલ છે, તો એની અંદર એક માર્ગના પ્રશ્નોની અંદર આપણે પૂછી શકાય તેવા આ જે જુદા જુદા ભાગો છે કે બૃહદ મસ્તિષ્કના ગોળાર્ધને કેટલા ખંડમાં વહેંચવામાં આવે છે અને એ ખંડોના નામ જણાવો, તો આ એક ગુણ અથવા બે ગુણના પ્રશ્નો આ રીતે આવી શકતા હોય છે. બૃહદ મસ્તિષ્કના ગોળાર્ધને ચાર ખંડોમાં વર્ગીકૃત કરવામાં આવે છે. પ્રથમ ખંડને અગ્રકપાલી, બીજા ખંડને મધ્યકપાલી, ત્રીજા ખંડને આપણે શંખક ખંડ તરીકે, ચોથાને આ રીતે પશ્વકપાલી ખંડ, એમ આવા ચાર સ્પષ્ટ ખંડો જે છે એ બૃહદ મસ્તિષ્કમાં જોવા મળતા હોય છે. હવે જે વાત કરીએ તો અગ્રકપાલી ખંડ, તો અગ્રકપાલી ખંડ જે છે એ આપ જોઈ શકો છો તેમ એ અગ્રભાગે જે છે એ રીતે જોવા મળે છે. એટલે અગ્રભાગે કપાલ એટલે જે એનું જે માથું જે કહેવામાં આવે છે કપાલ, એને આપણે એ તરીકે અગ્રકપાલી ખંડ જે છે એટલે એ અહીં તમે આકૃતિની અંદર જે દર્શાવ્યું છે તેમ કે અહીં શું છે કે આ જે ભાગ જે છે અગ્ર પશ્વ અને પછી આગળ જેમ જાય એમ બધા ભાગ જોવા મળે છે. આ અગ્રકપાલી જે છે એ અહીં જોવા મળતો હોય છે. આ અગ્રકપાલી ખંડ જે છે એ આ રીતે છે. ત્યારબાદ એ શું કાર્ય કરે છે? તો અગ્રકપાલી ખંડ જે છે એ શું કાર્ય કરે છે? તો ઐચ્છિક અને અનૈચ્છિક હલનચલન, સ્વયંવર્તી ચેતાતંત્ર, યાદશક્તિ અને સમજશક્તિ, આવા જે વિવિધ કાર્યો જે છે, એક તો ઐચ્છિક અને અનૈચ્છિક હલનચલન જે છે એટલે જેનું નિયંત્રણ આપણી ઈચ્છાશક્તિ મુજબ હોય એને આપણે ઐચ્છિક હલનચલન કહેવામાં આવે છે, જેનું નિયંત્રણ આપણી ઈચ્છાશક્તિ મુજબ ન હોય તેને આપણે અનૈચ્છિક, ઈચ્છાશક્તિ મુજબ ઐચ્છિક હલનચલન, અને ઈચ્છાશક્તિનો જે કહેવામાં આવે છે ઈચ્છાશક્તિ એ બરાબર ના ચાલતી હોય તો એને આપણે અનૈચ્છિક, એટલે આપણી ઈચ્છાશક્તિ વગરની જે હલનચલન અનૈચ્છિક હલનચલન છે એનું નિયંત્રણ અગ્રકપાલીખંડ, સ્વયંવર્તી ચેતાતંત્ર જે છે અને યાદશક્તિ સમજશક્તિ, આવા જે વિશિષ્ટ કાર્યો જે છે એ અગ્રકપાલીખંડના જોવા મળે છે. હવે આગળ જોઈએ તો હવે મધ્યકપાલીખંડ, એટલે જે મધ્યભાગે આવેલું હોય છે એને આપણે તમે જોઈ શકો છો કે એને આપણે આ રીતે મધ્યકપાલી ખંડ તરીકે ઓળખવામાં આવે છે. અને એ શું કરે છે? તો એ કયા કાર્યો કરતા હોય છે? તો સ્પર્શ, ઠંડી, તાપમાન, દર્દ વગેરે અનુભવ સાથે સંકળાયેલ છે, એટલે વિવિધ પ્રકારની જે બાહ્ય જે ઉત્તેજનાઓ સામે પ્રતિકાર આપવાની ક્રિયાઓ જે હોય છે, વાતાવરણમાં ઠંડી વધુ હોય, સ્પર્શ, તાપમાન, દર્દ વગેરેના અનુભવો સાથે સંકળાયેલું ખંડ જે હોય તો તે કયું છે? તો તે મધ્યકપાલી ખંડ હોય છે. અને મધ્યકપાલી ખંડ દ્વારા આ બધી ક્રિયાઓનું નિયંત્રણ થતું હોય છે. હવે આપણે આગળ જોઈએ તો શંખક ખંડ, શંખક ખંડ જે કહેવામાં આવે છે એ આ રીતે આગળના ભાગની અંદર એ જોવા મળતો હોય છે. અને એનું કાર્ય શું છે? તો એ આ રીતે નીચેના ભાગે અહીં શંખક ખંડ જે છે એ જોવા મળતો હોય છે. એનું કાર્ય શું છે? તો શ્રવણ અને જ્ઞાન સંબંધી, સાંભળવાનું અને સૂંઘવાનું જે કાર્ય જે છે, શ્રવણ અને જ્ઞાન સંબંધી જે કાર્ય જે છે એનું નિયંત્રણ જે છે શંખક ખંડ કરતી હોય છે. હવે આગળ જોઈએ તો
પશ્વ કપાલી ખંડ એનું ચોથું ખંડ જે છે એ શું કાર્ય કરે છે, તો એ પશ્વ કપાલી ખંડ જે છે એ આ રીતે આગળના ભાગે એ અહીં જે જોવા મળતો હોય છે. આમ આ જગ્યાએ આખું આ સ્ટ્રક્ચર એ અગ્રમગજનું જે જોવા મળે છે. પશ્વ કપાલી જે છે એ આ રીતે હમણાં દર્શાવી આપણે કે આ જે પાઠ જે છે એ શેનું છે, તો પશ્વ કપાલી ખંડ છે. આ પશ્વ કપાલી ખંડ જે છે એમાં શું જો એ કયા અંગો સાથે સંકળાયેલ છે, તો તે એ આ રીતે દ્રશ્ય અને શ્રાવ્ય એટલે સાંભળવાની ક્રિયા અને બોલવાની ક્રિયાના જે સેન્ટર જે છે કેન્દ્રો એ ક્યાં આવેલા છે, તો તે પશ્વ કપાલી ખંડની અંદર આવેલા હોય છે. એટલે આ રીતે આપણે એ વિવિધ જે એના ભાગો અને એના કયા કયા જે કેન્દ્રો આવેલા હોય છે એની વાત જોઈ. હવે આગળ જોઈએ તો આંતરમસ્તિષ્ક. તો આંતરમસ્તિષ્કમાં કયા કયા ભાગો આવે છે, તો પહેલો જે ભાગ આવે છે થેલેમસ. તો આ થેલેમસ શું કરે છે, તો તે સંવેદી અને પ્રેરક સંદેશાઓનું જે મુખ્ય સહનિયમન કરે છે. એટલે કે થેલેમસ નામની જે રચના દ્વારા આપણે સંવેદી અને પ્રેરક સંદેશાઓના મુખ્ય અને સહનિયમનનું કાર્ય જોવા મળે છે. એટલે આપ જોઈ શકો છો કે અહીં જે કહેવામાં આવે છે કે આ જે રચના જે છે થેલેમસ અને હાઇપોથેલેમસ આ બતાવેલું છે તેમ એ રચનાની અંદર શું થાય છે કે એ પાર્ટ્સની અંદર સંવેદી જે એ સંવેદી અને પ્રેરક સંદેશાઓનું મુખ્ય અને સહનિયમન કરતો હોય છે. થેલેમસની નીચે આપ જોઈ શકો છો હાઇપોથેલેમસ, અહીં થેલેમસ આવે છે, અહીં એ હાઇપોથેલેમસ આવે છે. થેલેમસના તળિયે શું થાય છે, અહીં જો હાઇપોથેલેમસ અને ઉપરના ભાગે આ થેલેમસ આવેલું હોય છે. થેલેમસના તળિયે હાઇપોથેલેમસ જોવા મળે છે. આપણને ભૂખ લાગવાની ક્રિયા, તરસ જે લાગે છે એની ક્રિયા, તાપમાન જેવી જે ક્રિયાઓ જે છે એનું નિયંત્રણ કોણ કરે છે, તો એ હાઇપોથેલેમસ નામની રચના કરે છે. આ મગજના વિશિષ્ટ ભાગો છે અને તે આ રીતે વિવિધ પ્રકારની ક્રિયાઓ જે છે એનું શું કરે છે, નિયંત્રણ કરે છે. હવે અગ્રમગજ બાદ આપ આગળ જોઈશું તો મધ્યમગજ. મધ્યમગજની જે કહેવામાં આવે છે અહીં આકૃતિ અહીં દર્શાવેલ છે, આપ જોઈ શકો છો સ્પષ્ટપણે એ મધ્યમગજ અહીં દર્શાવેલ છે. મધ્યમગજ જે છે એ ચતુષ્કાય ખંડો, એટલે આ ચતુષ્કાય રચના જે છે એવી રચનાનું શું જોવા મળે છે, મધ્યમગજ જોવા મળે છે. એની અંદર દ્રષ્ટિખંડ, લિંબિકા તંત્ર આવેલું હોય છે. તે આ રીતે આંખો અને કર્ણમાંથી આવતા ઉર્મી વેગનું વહન કોણ કરે છે, તો તે મધ્યમગજ જે છે એ આ રીતે આંખો એટલે આપણી દ્રષ્ટિ અને જે કહેવામાં આવે છે કર્ણની જે સંવેદનાઓ જે છે એને ગ્રહણ કરવાનું કાર્ય એ કરતા હોય છે. પશ્વમગજની વાત કરીએ તો પશ્વમગજ જે છે એ આ રીતે ત્રણ વિભાગમાં વિભાજિત છે, અનુમસ્તિષ્ક, સેતુ અને જે કહેવામાં આવે છે લંબમજ્જા. વિદ્યાર્થી મિત્રો આ બધા જ પ્રશ્નો જે આમ વારા જતા હોય છે અમારા ક્રમશઃ એ બધા એક એક ગુણની અંદર 100% પૂછાઈ શકે છે કે પશ્વમગજના ભાગો જણાવો, અગ્રમગજના વિશિષ્ટ ખંડો જણાવો, એમ આ બધું આપણે નોંધતા રહીશું. તો અહીં પશ્વમગજની અંદર આપ જોઈ શકો છો કે પશ્વમગજની આ રીતે ત્રણ ભાગની અંદર જે અહીં જોવા મળે છે કે અનુમસ્તિષ્ક, સેતુ અને લંબમજ્જા. એટલે પશ્વમગજને આપણે આ રીતે ત્રણ ભાગની અંદર વિભાજિત કરીએ છીએ, અનુમસ્તિષ્ક, સેતુ અને લંબમજ્જા. હવે અનુમસ્તિષ્ક એટલે શું, તો તે આ રીતે લંબમજ્જાની વક્ષ બાજુએ અને સેતુની પૃષ્ઠ બાજુએ આવેલો પાછળનો ભાગ છે. એટલે લંબમજ્જાની વક્ષ બાજુએ અને સેતુની પૃષ્ઠ બાજુએ આવેલો પાછળનો ભાગ એટલે અનુમસ્તિષ્ક તરીકે ઓળખવામાં આવે છે. આ અનુમસ્તિષ્ક કયું કાર્ય કરે છે અથવા તો તે કયા કાર્યનું નિયમન કરે છે, તો દોડવાની ક્રિયા, ચાલવાની ક્રિયા, નાચવાની ક્રિયાઓ જે વિવિધ ક્રિયાઓ જે છે એ ક્રિયાઓનું શું કરે છે, નિયમન કરવાનું કાર્ય જે છે એ આ અનુમસ્તિષ્ક કરતું હોય છે. હવે આગળ જોઈએ તો સેતુ અથવા પોન્સ. આ સેતુ અને પોન્સ એ કેવી રચના છે, તો તે અંડાકાર જેવી રચના છે. એટલે અંડાકાર રચના એ એવા સ્વરૂપે જોવા મળે છે અને તે શું કરે છે, તો તે અનુમસ્તિષ્ક અને લંબમજ્જાને જોડતી હોય છે. તે અનુમસ્તિષ્ક અને બૃહદ મસ્તિષ્ક વચ્ચે એટલે એનું કાર્ય શું છે,
તો તે અનુમસ્તિષ્ક અને બૃહદ મસ્તિષ્ક વચ્ચે જે સંવેદના આવેલી છે ઉર્મિવેગ સ્વરૂપે એનું વહન કરવાનું કાર્ય એ સેતુ અથવા પોન્સ કરતી હોય છે. ત્યારબાદ જે વાત કરીએ કે સૌથી અગત્યનું જે પાઠ જે છે એ લંબમજ્જા. લંબમજ્જા ક્યાં આવેલું છે? તો તે પશ મગજના પશ્વ ભાગની અંદર આવેલું અને કરોડરજ્જુ સાથે જોડતું એ ભાગ છે. અને તે શું કરે છે? વિવિધ પ્રકારની અનૈચ્છિક ક્રિયાઓ જે છે એ અનૈચ્છિક ક્રિયાઓનું નિયમન કરતો હોય છે. આવી અનૈચ્છિક ક્રિયાઓ કઈ કઈ છે? તો તે હૃદયના સ્પંદનો છે, શ્વસનની પ્રક્રિયા છે, રુધિરનું દબાણ જે છે, છીંક આવવી, ઉલટી થવી, ખાંસી વગેરે જે બધી ક્રિયાઓ જે છે, આવી વિવિધ ક્રિયાઓ જે છે એનું નિયમન કોણ કરે છે? તો લંબમજ્જા કરતી હોય છે. એટલે વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે લંબમજ્જાઓ વિવિધ પ્રકારની અનૈચ્છિક ક્રિયાઓનું નિયમન કરે છે. આ અનૈચ્છિક ક્રિયાઓ કઈ કઈ છે? તો આપ જોઈ શકો છો કે હાર્ટબીટ, હૃદયના સ્પંદનો જે છે, હૃદયના ધબકારાઓ જે છે પ્રત્યેક સેકન્ડે ચાલો ને ચાલો જ હોય છે, એ શ્વસન પ્રક્રિયા જે છે, રુધિરનું દબાણ જેને બ્લડ પ્રેશર તરીકે ઓળખવામાં આવે છે, છીંક, ઉલટી, ખાંસી, આ બધી જ અનૈચ્છિક ક્રિયાઓનું નિયંત્રણ એ લંબમજ્જા દ્વારા થતું હોય છે. વિદ્યાર્થી મિત્રો યાદ રાખો આ અગત્યનું જે કહેવામાં આવે છે, આ ચાર સ્વરૂપે બતાવેલું છે કે મગજ જે છે એ મગજને આપણે મુખ્યત્વે ત્રણ ભાગની અંદર વહેંચવામાં આવે છે, અગ્રમગજ, મધ્ય મગજ અને જે કહેવામાં આવે છે પશ્વ મગજ. એટલે અગ્રમગજની અંદર ઘ્રાણપિંડ, બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધ અને આંતર મસ્તિષ્ક, અને પશ્વ મગજની અંદર અનુમસ્તિષ્ક, સેતુ અને લંબમજ્જા જે છે એ જોવા મળે છે.